નમસ્કાર દર્શક મિત્રો હું જોઈ શુદ્ધાન ગઢવી વીટીવી ન્યૂઝમાં આપનું ખાસ સ્વાગત છે શરૂઆત કરીશું એક બ્રેકિંગ ન્યૂઝથી જે રીતે સમાચાર મળી રહ્યા છે શવણ અનામત બિલ પર શું છે હાર્દિક પટેલનો મત વીટીવી પર હાર્દિક પટેલનો ખાસ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ શું શવણ ગરીબોને ઈબીસી અનામતથી ફાયદો થશે કે નહીં અને જે રીતે હાર્દિક પટેલ છેલ્લા ત્રણ વર્ષથી આંદોલનને વેગ અપાવી રહ્યો છે પાટીદાર અનામત આંદોલનને ઈ મળશે તો પાટીદારોને લાભ થશે એ બિલને લઈને હાર્દિક પટેલનો શું છે મત શું દસ ટકા એ શ્રવણોને સમાનતાનો હક અપાવશે ખરી આ તમામ મુદ્દા છે કે જેને લઈને એક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે અત્યારે ઈ એટલે કે આર્થિક અનામતનું બિલ છે એ લોકસભામાં ગતરોજ પાસ થઈ ગયો છે અત્યારે રાજ્યસભામાં એ મામલે ચર્ચા ચાલી રહી છે અને એને લઈને હાર્દિક પટેલનો શું માત્ર છે કારણ કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહ્યો છે એમણે જ આંદોલનને વેગ અપાવડાવ્યું છે પાસનો કન્વીનર પણ રહી ચૂક્યા છે અને છે હજુ પણ સાથે સાથે મરાઠા આંદોલન ગુર્જર જાટ આ તમામ સમાજે પણ અનામત આંદોલનને લઈને ઘણા સમયથી એક આંદોલન ચલાવી રહ્યા છે તો મિત્રો આ સમગ્ર મામલે અત્યારે આપણી સાથે હાર્દિક પટેલ જોડાયા છે હાર્દિકભાઈ જાહેરાત કરી કેબિનેટમાં મંજૂરી આપી ત્યારબાદ બીજા જ દિવસે લોકસભામાં એ મોડી રાત સુધી એનો વોટિંગ પણ થયું અને ત્રણ મત જ પડ્યા વિરોધમાં બાકી ત્રણસો ત્રેવીસ મત

અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલમાં જે મોદીની સરકાર છે ભાજપની ની સરકાર છે એને દસ ટકા અનામત આપવાની વાત કરી છે જે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકસભાની અંદર જે બિલ પસાર કરવામાં આવ્યું છે એ આજે રાજ્યસભામાં હતું હજુ એની ચર્ચા ચાલી રહી છે નવાઈની વાત એ છે કે જયારે જયારે અમે આંદોલન ચાલુ કર્યું હતું જયારે જયારે અમે અનામતનો મુદ્દો ઉઠાવતા હતા એવું કહેતી કે હાર્દિક કોંગ્રેસ નો માણસ છે હાર્દિક રાજનીતિ કરે છે પણ આજે એક વાત સાબિત થઈ ગઈ સુદાન ભાઈ કે કોઈ પણ સમાજને અધિકાર આપી શકાય હવે અધિકાર લાગુ થાય છે કે નહીં એની ઉપર સવાલો છે ટકા બિલ પસાર કે થઇ ગયું તો બંધારણમાં તો એવી કોઈ જ વ્યાખ્યા નથી કે દસ ટકા આર્થિક આધારે અનામત આપી શકાય તો એના ઉપર અરુણ જેટલી એવી વાત કરી હતી કે અમે બંધારણમાં સંશોધન કરીશું બંધારણમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરીશું પણ બંધારણમાં બદલાવ ક્યારે આવશે બે મહિનામાં તો આવી નથી જવાનો છ મહિના તો લાગશે છ આઠ મહિના અનામત લાગુ થશે કે સવાલ છે હું વિરોધ નથી કરતો દસ ટકા અનામત આપી સારી વાત છે પણ એ લાગુ ક્યારે થશે એનો લાભ નાના બાળકો ને યુવાનોને એડમિશનમાં નોકરીમાં ક્યારથી મળશે પટ્ટી નથી આ દસ ટકા જે અનામત ની વાત કરી છે તમામ સવર્ણ સમાજ માટે એમાં પટેલ પણ આવી ગયા રાજપૂત આવી ગયા બ્રાહ્મણ આવી ગયા સોની લુહાણા પણ આવી ગયા અને મુસલમાન પણ આવી ગયા પારસી પણ આવી ગયા અને ઈસાઈ પણ આવી ગયા

લાગુ થાય છે અથવા તો એના માટેની પ્રક્રિયા થાય છે તો હવે પાટીદારો નો આંદોલન છે એ બંધ થઈ જશે સવાલ એ છે યસુદાન ભાઈ કે લાગુ ક્યારથી થશે વારંવાર એક સવાલ કરું છું અને તમે અત્યારે જે કહો છો કે લાગુ થશે લાગુ થશે કદાચ તમે ભૂલી ગયા છો કે 2017 ની ચૂંટણી પહેલા આજ અનામત આ જે રીતે અત્યારે ભાજપ આપવાની વાત કરે છે ને એવી જ રીતે કોંગ્રેસે કપિલ સિબ્બલ ની ફોર્મ્યુલામાં આપવાની વાત કરી હતી અને ત્યારે ઘણા બધા મીડિયા એવું કહેતા હતા કે લાગુ જ ન થાય લાગુ જ ન થાય તો આ લાગુ કેવી રીતે થઈ જશે એની ઉપર સૌથી મોટો સવાલો છે પહેલી તો વાત એનું હજુ વારંવાર કહું છું લાગુ થઈ જશે લોકોને ન્યાય મળતો થઈ જશે લોકોને એડમિશન અનામત ના આધારે મળતા થશે તો બિલકુલ આ વાત સ્વીકારીશું અને હમણાં આપણે એક વાત થઈ એ રીતે કહું કે શું આ દસ ટકા અનામત ગુજરાત ને કામ આવશે કે નહીં આ દસ ટકા અનામત સેન્ટ્રલ માટે તો નથી ને પોલીસ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ તલાટી કે ગુજરાત સરકારની જે ભરતીઓ છે એમાં પણ લાભ મળશે એના ઘણા બધા કારણો આપણે મારે તમારે સમજવા પડશે બીજી એક બહુ મહત્વની વાત કે આની અંદર આઠ લાખ ક્રિમિલિયર રાખવામાં આવ્યું છે કે આઠ થી જેને પણ ઓછો આવક હોય એ લોકોને આનો લાભ મળે બોસ આઠ લાખ એટલે એક મહિનાના ચોસઠ રૂપિયા પગાર છે ચોસઠ હજાર રૂપિયા પગાર ક્લાસ વન અધિકારી નો હોય તો એ પણ નવાઈ ની વાત છે કે ચોસઠ હજાર રૂપિયા દર મહિને જે કમાતો ન હોય એને જ આનો લાભ મળશે તો બસ જે દસ હજાર બાર હજાર ને પંદર હજાર જે રૂપિયાની મજૂરી કરતા લોકો છે એમને લાભ મળવો ખુબ જરૂરી છે તો પહેલી તો ક્રિમિલિયર પણ ઘટાડવું એ ખૂબ જરૂરી છે પણ વાત એ બધી પછી કરશું પહેલા લાગુ થવી ખૂબ જરૂરી છે બીજી સુદનભાઈ મને જ્યારે તમારી ટીવીમાં આવું ત્યારે ત્યારે અનામતનો ઇસ્યુ પહેલા જ કઈક નવું થયું હોય કે ગઈ વખતે ઇન્ટરવ્યુ કર્યું ત્યારે મરાઠા અનામત વાળું હતું અને અત્યારે જે વાત થઈ ત્યારે આ દસ ટકા અનામત ની વાત છે બહુ નવાઈ સાથે મારે કેવું પડે કે મહારાષ્ટ્રમાં મરાઠા સમાજની અનામત લાગુ થઈ ગઈ છે

અને બે વર્ષ કે એક વર્ષ પછી જો આ લોકો ફરીથી સત્તામાં આવશે તો આવનારા દિવસો ની અંદર એસટી એસસી જે ગરીબ લોકો છે એકદમ ગરીબ લોકો એટલા માટે કહું છું તમારે કહેવાની વાત છે એકદમ ગરીબ લોકો છે એ લોકો ની પણ અનામત શું આર્થિક આધારે કરી દેવામાં આવશે કે નહીં

ભાજપ એ જ કહેતી હતી રોજ આઠ વાગે તમારું મહામંથન અનામત મુદ્દે ચાલુ થતું એટલે આ જગ્યાએ ભાજપ વાળા બેસતા અને એક હાથ આમ બાજુ વાગી જાય એક હાથ તમને વાગી જાય એવી જ બુમો પાડતા કે પચાસ ટકાથી વધુ આપી જ ન શકાય પચાસ ટકાથી વધુ આપી જ ન શકાય તો આ પચાસ ટકાથી વધુ આવે કેવી રીતે તો તમે ત્રણ વર્ષ લગી જે અમારી ઉપર અત્યાચાર કર્યો આ હાર્દિક પટેલ ગામડામાંથી આવેલો માણસ એની ઉપર તમે રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસ લગાવી દીધા

લાગુ થઈ જાય સારા ગરીબ છોકરાઓને એડમિશન મળતા થઈ જશે એને પૈસા ભરીને એડમિશન ન લેવા પડે તો બિલકુલ આ આંદોલન બંધ થઈ જશે બઉ મોટા સમાચાર છે હાર્દિક પટેલ નું સૌથી મોટું એલાન છે કે જો દસ ટકા અનામત ઈબીસી લાગુ થઈ જશે તો હાર્દિક પટેલ આંદોલન બંધ કરી દેશે અને એ એટલા માટે કે સ્વાર્થની રાજનીતિ હાર્દિક પટેલ કરવા નથી માંગતું હાર્દિક પટેલે વીટીવી ઉપર ખુલાસો કર્યો છે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે રીતે હાર્દિક પટેલે અત્યારે એવું એલાન કર્યું છે કે જો દસ ટકા આર્થિક અનામત જો લાગુ કરી દેવામાં આવે તો હાર્દિક પટેલ અનામત આંદોલન જે છેડ્યું છે એને એ બંધ કરી દેશે અને એ અનુસંધાને આ સમાચાર દિલ્હી સુધી પહોંચવા જોઈએ આ સમાચાર ગુજરાતના એક એક નેતા સુધી પહોંચવા જોઈએ પેલા તો એને બ્રેકિંગ તમે એ લો કારણ કે સૌથી સમાચાર છે ગુજરાતના અત્યારના મોસ્ટ સમાચાર હાર્દિક પટેલે આપ્યા છે વીટીવી સમક્ષ એને ઇન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે જો આર્થિક અનામત હજી પણ એમણે એ શરત મૂકી છે કે જો આર્થિક અનામત લાગુ પડે છે દસ ટકા તો વાત છે લાગુ પડે તો હાર્દિક પટેલ નો સૌથી મોટું પટેલે જાહેરાત કરી છે સાહેબ કે જો લાગુ થશે તો આંદોલન પૂર્ણ કરી લાગુ થશે તો આંદોલન પૂર્ણ દેસુ હાર્દિક પટેલ સૌથી મોટું નિવેદન છે હાર્દિક પટેલ જે પાસ કન્વીનર છે ત્રણ વર્ષથી અંદાજે ત્રણ કે સાડા ત્રણ ત્રણ વર્ષ જેવું થઈ ગયું સવા ત્રણ વર્ષ જેવું થઈ ગયું સવા ત્રણ વર્ષથી આંદોલન એવી રીતે ચલાવી રહ્યા છે કે એમની સામે ખૂબ મોટી મુશ્કેલીઓ પણ આવી અને હાર્દિક પટેલના આંદોલનના કારણે એ વાત સરકારે સ્વીકારવી પડી હતી અને શ્રવણ સમાજ માટે પેકેજ પણ જાહેર કર્યું એટલે કે પાટીદાર સમાજ સહિત તમામને એ મળ્યું પણ હતું હાર્દિક પટેલની સૌથી મોટી જાહેરાત છે વીટીવી સમક્ષ હાર્દિક પટેલનું એલાન છે જો અનામત લાગુ થશે તો આંદોલન પૂર્ણ કરી દેવાનું હાર્દિક પટેલે એલાન કર્યું છે વીટીવી સમક્ષ એલાન કર્યું છે હાર્દિકભાઈ બહુ મોટા સમાચાર છે પણ મારે કદાચ માની લો કે પ્રક્રિયા ચાલુ થાય છે આ તો પ્રક્રિયા છે લોકસભા ચૂંટણી પેલા સ્વાભાવિક છે આંદોલન બંધ થઈ જશે પણ ના થયું પણ એમ કે પ્રક્રિયા ચાલુ છે તો આંદોલનનું કઈ રીતે દિશા રહે છે દેશની અંદર બાવીસ હજાર ત્રણસો યોજનાઓ છે જેની હજુ પણ પ્રક્રિયા ચાલુ જ છે બોસ તો મને એવું લાગે છે કે અનામતની જો પ્રક્રિયા જ કરવી હોય તો બાવીસ આ યોજના હશે હું એટલા માટે આ વાત કરું છું અને ઘણી વાર ટીવી જોતો અમુક લોકોને ઘણા બધા વગરની વાત કરતા હોય વાત કરું કે પાર્લામેન્ટનું સત્ર કેટલા સમયથી ચાલે છે પંદર દિવસથી આજે લાસ્ટ દિવસ છે દિવસ તો તમારે આ અનામતની જાહેરાત કરવી હતી તો પાંચ દિવસ પેલા કરાય ને તમારે ખરેખર પ્રક્રિયામાં તમારે ખરેખર દેશના પંદર કરોડ સવણોને ન્યાય અપાવવો હોય તો આજ વાત તમે પાંચ દિવસ પહેલા કરી હોત તો હું એવું માનું છું કે આજ બીજો દિવસ હો ચર્ચાનો હજુ ત્રણ દિવસ બાકી રહે તો ચોક્કસ આની ઉપર ક્યાંક ને ક્યાંક ફાયદો થાત હવે આ છેલ્લો દિવસ હવે તમે હું બધા જાણીએ છીએ કે વધીને વીસ દિવસમાં આચાર સંહિતા લાગુ કરવી પડે એમ છે કેમ કે સાત એપ્રિલ સુધીમાં ચૂંટણી એને સરકાર બનાવી દેવી જોઈએ તો પછી આ કરશે કઈ રીતે સૌથી મોટો સવાલ છે

સ્વાભાવિક રીતે મુશ્કેલીઓ સહન કરે પણ જયારે અપાવવાની વાત હોય ને તો બધાને અપાવે આજે દેશના તમામ સવાળો સમાજ ને આ મળ્યું છે લાગુ થશે એની અલગ વાત છે પણ એક વાત હકીકત થઈ ગઈ કે અનામત મળી શકે એમ છે જો સરકારની સાચી નીતિ હોય તો તો ગુજરાતની અંદર સાથે સાથે દેશના સવણો જોડે મજાક ન થાય દેશના ગરીબ સવણો ચાહે બ્રાહ્મણ હોય રાજપૂત ઠાકુર હોય દરબાર હોય પટેલ હોય લુહાણા હોય એ લોકોને લાભ મળે જે એ દિવસે મીડિયાની સામે હું કહીશ કે અમારા સાડા ત્રણ વર્ષનું જે આંદોલન ચાલતું હતું એ આંદોલન આજે પૂર્ણ થયું છે અને હું વારંવાર એક વાત એટલા માટે કરું છું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી અધિકાર નહીં મળે વાત તો સાચી હાર્દિક ની આંદોલન તો બિલકુલ સાચું મળી શકે એમ છે તો આંદોલન વધુ ફોર્સ થી થશે બીજી વાત એવું પણ ના સમજતા કે દસ ટકા અનામત આપી છે તો એ ભાજપ ફાયદો થશે

ભારતના એકસો ત્રીસ કરોડ લોકોની જેની ઉપર છે એ ગરીબ છે કારણ કે જે રીતે આઠ લાખ સુધીની મર્યાદા રાખવામાં આવી છે એટલે મોટા ભાગના લોકો એમાં આવી જાય એવી સ્થિતિમાં છે અને એ અનુસંધાને આપણી સાથે અત્યારે જોડાયા છે હાર્દિક પટેલ પાસના કન્વીનર છેલ્લા સવા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલનના ચહેરા રહ્યા છે પાટીદાર અનામત આંદોલન ચલાવે છે અને એમણે આજે સૌથી મોટી જાહેરાત કરી છે વીટીવી સમક્ષ કે કદાચ જો અનામત લાગુ પડી જાય દસ ટકા તો હાર્દિક પટેલ અને પાટીદાર સમાજ આંદોલન છોડી દેશે એટલે કે બંધ કરી દેશે હાર્દિકભાઈ એક વાત એ પણ છે કે જ્યારે શરૂઆત તમે આંદોલનની કરી ત્યારે તમારી ઓબીસીમાં સમાવવાની માંગ હતી કે એકસો છેતાલીસ છે એવી રીતે એકસો સડતાલીસ કરો એ માંગને ધીરે 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 ધીરે

જે પણ સમાજમાં ગરીબ છે જેની પાસે નોકરીઓ નથી જેની જોડે જમીનો નથી જેની જોડે ધંધો નથી જેની જોડે મજૂરી કરવા માટેની વ્યવસ્થાઓ નથી તો પહેલી વાત તો એ લોકોને મળવી જોઈએ આજ પણ આપણા દેશમાં બોસ એવી વ્યવસ્થા હૈ કે જે લોકો જોડે બીપીએલ છે અમારી વાત એ હતી કે ભાઈ જો ઓબીસી આખા સમાજને મળવા જશે તો સ્વાભાવિક રીતે જે ગરીબ છે ગરીબ રેશન જેને ફાયદો લેતા આવડે છે જે હોંશિયાર છે વધુ લેવા મળશે તો એટલા માટે પછી અમે કીધું કે અમારે અનામત જુતી છે કોઈ પણ રીતે લાવો અમારે ગરીબ લોકો માટે જુતી છે એટલા માટે અમે માંગણીને પછી છોડી દીધી હતી અને એટલા માટે અત્યારે અમે લોકો ઓબીસી કમિશનમાં જયારે અમે એપ્લિકેશન કરવા ગયા અત્યારે આજે રાત્રે જે એક અમારી મિટિંગ પણ છે અમે લોકોએ આખા ગુજરાતની અંદર સાહીઠ હજાર લોકોનો સર્વે કર્યો છે અમે ઓબીસી કમિશનમાં ગયા ત્યારે સુગનાબેન ભટ્ટે એવું કીધું કે આંદોલન તો યુવાનો ચલવે છે વડીલો ક્યાં છે શું વડીલો ખરેખર ઓબીસી ની અંદર સમાવવા માંગે છે એમને શું ખરેખર અનામત જોતી છે દસ ટકા અનામત ભૂલી જાવ અત્યારે તો અમે લોકો ગુજરાતના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં એટલે કે એક તાલુકામાંથી પાંચ દસ ગામડા એવી રીતે એવરેજ સાહીઠ હજાર લોકોને જઈને અમે પૂછ્યું છે એક ગામમાંથી ચાલીસ લોકો કે શું તમે ખરેખર ગરીબ પરિસ્થિતિમાં છો તમારા અનામતની ની જોતી છે એ કોઈ પણ અનામત આપે એનાથી મતલબ નહીં તો એક ગામમાંથી ચાલીસ લોકોના નામ જેમાંથી પચીસ નામ વડીલો જે પચાસ વર્ષની વટી ગયા હોય ટોટલ ગુજરાત ની પંદર ટકા વસ્તી માંથી સાહીઠ હજાર લોકોનો એટલે એવરેજ જે પણ જેમ મરાઠા સમાજનો બત્રીસ ટકા વસ્તી હતી પણ સર્વે તો માટે એકાવન હજાર લોકોનો કર્યો પણ અમે સાહીઠ હજાર લોકોનો કરીએ છીએ અને એ અમે આવતી પંદર કે સોળ તારીખે

ડેરેક ઉબ્રાન બોલા તો જે ટીવી ટીએમસી ના સંસદ સભ્ય છે દસ ટકા તો અનામત આપી દીધી ચલો એને સ્વીકારી તો લઈશું નોકરી ક્યાંથી લાવશો બેસ્ટ ક્વેશ્ચન બિગ ક્વેશ્ચન આ બહુ મોટો સવાલ છે તમને ચલો કાલ ઉઠીને અનામત આપી દેશે તો પછી નોકરી ક્યાંથી આવશે ઇઝ ગુડ વાત સાચી છે બિલકુલ તો એ પણ એક બહુ મોટા સવાલ છે કે શું નોકરીઓ લોકોને મળશે શું સારું શિક્ષણ લોકોને મળશે આજે ગુજરાતમાં ખૂબ જ શિક્ષણની ભ્રષ્ટાચાર વાળું શિક્ષણ મોંઘવારી વાળું શિક્ષણ અને તમારી વાગ્યા સ્વાસ્થ્યના નામે એક મહામંથન છે તો અંદર એક સવાલ ઉઠાવજો પડે કે મુંબઈ થી ગુજરાત અલગ પડ્યું છે અને અમદાવાદ ત્યારની અમદાવાદમાં બે જ હોસ્પિટલ છે વીએસ અને સિવિલ આજ ત્રીજી હોસ્પિટલ હજુ ની બની નથી સ્વાસ્થ્યના નામે ખેલાડી જે ખેલ કરી રહ્યા છે તો ત્રીજી તો ગવર્મેન્ટ હોસ્પિટલ બોસ બનાવો આટલી બધી પ્રાઇવેટ હોસ્પિટલોને મંજૂરી મળે છે અમદાવાદ ની અંદર આવડું મોટું મેગા સિટી ગવર્મેન્ટ દિવસ પેલા હું ભાવનગર નું એરપોર્ટ મારે જો ઉતરી ગયો લોકો આ મૂર્ખ જે ગુમરાહ બની રહ્યા છે એની સામે આ સવાલો છે મને ગમ્યું કે તમે આજે રાજ્યસભામાં સવાલ ઉઠે જ ને આ ને લોકો સમક્ષ મૂકવાનો મને મોકો આપ્યો એટલા માટે હું વારંવાર કઉ છું આપણે બધા ભૂલી જઈએ છીએ પૈસા ની વસ્તુ સુરત ની અંદર સરસાણા ની અંદર જીતુ વાઘાણી અને આરસી ફળદુ બે કાર્યક્રમ કરે જો અમે દસ ટકા અનામત આપી દસ ટકા અનામત આપી અરે તમે લાગુ તો કરો આવી જ આનંદીબેને દસ ટકા અનામત આપી બધાને પેંડા ખવડાવતા જો આનંદીબેન દસ ટકા આપી

એની એટલી ભાગીદારી એક વાત સામે આખે ઉડીને એ પણ આવે છે કે જે આઠ ટકા આઠ લાખ મર્યાદા રાખી છે અને પાંચ એકર જમીન રાખી છે મને લાગે છે મારા ખેડૂત ભાઈઓને થોડો આમાં ન્યાય થાય એવું મને દેખાય એટલા માટે રહ્યું છે કે ખેડૂતોને દસ એકર પંદર એકર જમીન હોય તો આઠ લાખ નથી થતા

સારો મામલતદાર હોય ક્લાસ વન એનો પગાર પણ સમથિંગ પચાસ પંચાવન હજાર હોય છે પચાસ પંચાવન હજાર ના પગાર વાળા ખ્યા અનામત ની જરૂર છે એ તો તો કરપ્શન કરીને એના છોકરાને નોકરી અપાઈ દેશે એના છોકરાને એડમિશન અપાઈ દેશે ગરીબ લોકોની વાત જલ્દી માં જલ્દી આનો લાભ મળે બીજી એક આની અંદર જે એના જે રૂલ બનાયેલા છે જે કેબિનેટમાં મંજૂર કરવામાં આવ્યા ત્યારે એક બહુ આ લોકો મસ્ત વાત કરી હતી કે આનો લાભ સેક્શન પંદર અને સોળ લે શિક્ષણ અને રોજગાર ની અંદર મળશે પણ એ શિક્ષણ અને રોજગાર કઈ એ હું તો શિક્ષણ ની વાત કરી ગુજરાત યુનિવર્સિટી માં લાભ મળશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં લાભ મળશે એલડી એન્જિનિયરિંગ કોલેજ માં લાભ મળશે કે નહીં મળે લાભ મને એવું લાગે છે કે વિશ્વવિદ્યાલયો માં મળશે વિશ્વવિદ્યાલય બોલે તો જે સેન્ટ્રલ ગવર્નમેન્ટ અન્ડર માં આવે છે જે ભારત સરકારા અન્ડર માં જેમ કે આઈઆઈએમ જેમ કે આઈઆઈટી જેમ કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી આવી બધી યુનિવર્સિટીમાં જ આનો લાભ મળશે કે શું એ મેં કાલે હું વાંચી રહ્યો હતો એનો જે એમેન્ડમેન્ટ જે રજૂ કરે ને એની આખી ડિટેલ મારી પાસે છે મને લાગે છે કે આ એ લગભગ મોટા ભાગે બધામાં આપશે આઈ થિંક આખા ઇન્ડિયાના બધા રાજ્યોમાં લાગુ થશે લાગુ થશે એટલે એવું પણ ના હોય શકે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ કરે પછી જે તે રાજ્યને એની સત્તા આપે કે ભી તમારે લાગુ કરવું હોય તો રાજ્યમાં એવું થશે કે રાજ્ય તો આપશે પણ મને ચિંતા એવી છે કારણ કે તમિલનાડુ મહારાષ્ટ્રો બાણું એસી ટકા ચાલો એક મુદ્દાની વાત કરીએ એક વોટ્સએપ મેસેજ આવ્યો દેશની અંદર અનામત નું ઝેર કોને ઓક્યું તો કેસે કોંગ્રેસે નરેન્દ્રભાઈ જે દસ ટકા અનામત આપી છે એનું ઝેર કોણ ઓકશે આ એક સવાલ છે

દેશની અંદર અને ખાસ કરીને ગુજરાત ની અંદર એટલા બધા જનતા ને પ્રોબ્લેમ છે અને આજે માની લો કે દસ ટકા માની લો કે લાગુ થઈ ગઈ તો સ્વાભાવિક રીતે હું સફળ એક સામાજિક કાર્યકર છું મારી જાતને હું માનીશ કે હું કઈક કરી શકીશ હું લોકોને ન્યાય અપાવી શકીશ અત્યારે અમે અમે ખેડૂતના મુદ્દા લઈ રહ્યા છીએ અંદર પણ પણ એક કાર્યક્રમ કર્યો ગઈકાલે ગાંધીનગર જિલ્લામાં ખેડૂતનો કાર્યક્રમ કર્યો હતો અમે ખેડૂતના મુદ્દાને લઈ રહ્યા છીએ તાકી ખેડૂતો મજબૂત બને એ પોતાનો સંઘર્ષ કરે લડવા માટે તૈયારી દર્શાવે અનામત આંદોલન બંધ થશે તો ગુજરાતની અંદર આપણે ચોપડી લખીએ ને બુક આખી લખાય એટલા ગુજરાતની અંદર પ્રોબ્લેમ છે

એ દિવસે મારે રાજકારણમાં આવવાની તૈયારી હશે મારી જોડે સમાધાન જ ન હોય તો રાજકારણમાં ત્યાં અહીંયા એકસો બ્યાસી જણા બેઠા અને ઉપર પાંચસો તેતાલીસ જણા બેઠા હોય એમની જોડે બેસીને તાલીઓ ફાળવી આવી રીતે એ મને પસંદ નથી એક રવિશંકર દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે ફરીથી જે દર્શક મિત્રો ઘણા લોકો અત્યારે જોડાતા હશે નવા જોડાતા હશે ને કહી દે કે અનામત જે બિલ છે આર્થિક અનામત બિલ અત્યારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે અને આ મામલે આપણી સાથે અત્યારે હાર્દિક પટેલ ચર્ચા માટે પણ ઉપસ્થિત છે સ્ટુડિયોમાં અને હાર્દિક પટેલે એવું એલાન પણ કર્યું છે કે જો આ દસ ટકા અનામત બિલ જે લાવી છે સરકાર આજે રાજ્યસભામાંથી મને લાગે છે પાસ થઈ જશે ગતરોજ લોકસભામાંથી પાસ થઈ ગયું છેલ્લો દિવસ હતો લોકસભાનો રાજ્યસભાનો એક દિવસ લંબાવ્યો છે આ બિલને કારણે રાજ્યસભામાં આજે છેલ્લે વોટિંગ થશે એટલે કદાચ રાત્રે દસ વાગે પણ આ બિલની વોટિંગ થશે તો દસ વાગે પણ તમારા માટે વીટીવી ફરીથી મહાનિર્ણય પર મહામંથન કરશે આઠ વાગે તો આપણે હશે જ પણ દસ વાગે પણ આપણે મહામંથન કરીશું અને કલાક દોઢ કલાક સુધી આની ચર્ચા ફરીથી કરીશું કારણ કે જે સરકાર લાવી રહી છે એનાથી તમને શું ફાયદો થવાનો છે તમને કઈ રીતે લાભ થશે કઈ રીતે લઈ શકશો આ તમામ ઝીણવટપૂર્વક એક્સપર્ટ પાસેથી આપણે જાણવાની કોશિશ કરવી પણ એ મીડિયાનો ધર્મ છે એટલે એ આપણે ઈ કરીશું અત્યારે હાર્દિક પટેલ એવી જાહેરાત પણ કરી છે કે આંદોલન બંધ કરી દઈશ જો દસ ટકા ઈબીસી લાગુ કરી દેવામાં આવશે હાર્દિકભાઈ હું ફરીથી આવવા માંગીશ આપની પાસે ટીમને કહીશ કે જો એ અનામત ઉપર જયારે બોલવા થાય રાજ્યસભામાં ત્યારે એ આપણે કાપીશું શ્રવણ સમાજની વાત છે દસ ટકા હવે ઓગણચાલીસ કરોડ છે અને એમાં આપણે ગુજરાતની વાત કરીએ તો પાટીદાર છે ક્ષત્રિય છે બ્રાહ્મણ છે લોહાણા છે એમ કરીને ઘણી જ્ઞાતિઓ છે હવે જ્યારે ઓગણપચાસ ટકા ઓબીસી ની જો વાત કરીએ તો એકાવન કરોડની આસપાસ આખા દેશમાં છે ને સાડા સત્યાવીસ ટકા છે છતાં એબીસી માં આજે પણ ગરીબો છે એસસી માં પણ ગરીબો છે એસસી માં ને એસટીમાં તો એવી હાલત છે કે એક બાપ આઈપીએસ બની ગયો તો એના દીકરાને પાછો એ પોલીસમાં લઈ જશે દીકરીને લઈ જશે પણ બીજા એસસી ને બિચારાને વારો નહીં આવે આ સ્થિતિમાં શ્રવણ સમાજ ઓગણચાલીસ કરોડ છે હવે દસ ટકા માંથી બધા સમાજમાં આવે તો એ બહુ ઓછું આવશે તો કઈ રીતે લાભ લઈ શકશે સૌથી મોટો સવાલ જ આ અને એને એની ચર્ચા કરવી એના ખુલાસા થવા એટલા માટે જરૂર છે કેમ કે છેલ્લા પચાસેક વર્ષથી જે ગરીબ લોકો છે ખાસ કરીને એસટી એસસી ઓબીસી સમાજ એ લોકોને અનામતનો લાભ આપીએ છીએ સરકાર આપે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અનામતને વધારવામાં પણ આવી છે પણ હજુ સુધી એવું કહેવાય છે કે એસટીએસસી અને માં પણ ઘણા બધા જેમ કે ગુજરાતમાં ઠાકોર સમાજ છે કોળી સમાજ છે આજ પણ વિચારો ગરીબ છે તો આટલા વર્ષથી અનામત આપીએ છીએ છતાં એ લોકો ફાયદો કેમ ના લઈ શક્યા અને આ દસ ટકા એબીસી જો આપશે સવર્ણ સમાજને તો શું એની એની કોઈ પ્રોમિસ કરી કે એ લોકોને ફાયદો થશે તો એની પાછળનું સૌથી મોટું ગણિત એ છે કે કોઈ યોજના તમે બનાવો માની લો કે રાજીવ ગાંધી એક વસ્તુ કે જયારે રિઝર્વ રૂપિયો નીકળે તો જનતા જોડે પચીસ પૈસા પહોંચે છે તો એ જ વાત છે કે દસ ટકા તમારે ક્યાંય વીટીવી છોડીને જવાનું નથી આપણે એક એક મુદ્દા ઉપર સમજવાનું છે આ દિવસ એવો છે કે તમને તમારા સુધી તમારા ઘરે બેઠા બેઠા આખી વાત જીણવટપૂર્વક સમાજાય એટલા માટેનો આપણો ઉદ્દેશ્ય છે હાર્દિકભાઈ ભાઈ આપણી સાથે છે હાર્દિકભાઈ જે આપણે ચર્ચા કરી રહ્યા હતા શ્રવણ અત્યારે કપિલ નું જે ભાષણ ચાલી રહ્યું હતું રાજ્યસભામાં ખુબ સમજવા જેવું હતું સમજવા જેવું એટલા માટે મેં કહ્યું કેમ કે બિલ પારિત થઈ જાય કે દસ ટકા અનામત લાગુ પણ થઈ જાય નો ડાઉટ પણ ઘણી બધી વાત કપિલ સિબ્બલે જે પ્રમાણે કહી કે સર્વે નથી થયો ખાસ કરીને ભારતની અંદર અઢી લાખ ઇન્કમ ટેક્સ ની આવક અઢી લાખ થી નીચે ઇન્કમ ટેક્સ નહીં ભરવાનું તો પછી આની અંદર આઠ ની આવક મર્યાદા શા માટે તો પછી ઇન્કમ ટેક્સ આવક ઇન્કમ ટેક્સ પણ આઠ લાખ કરી દો ને આવક વેરો પણ આઠ લાખ કરી આપો ને બીજી વાત કે અગિયાર વીઘા જમીન કેટલા લોકો પાસે છે ગુજરાતમાં આજે કેટલાય લોકોની હોય અગિયાર વિઘા જમીન પાંચ સાત દસ કદાચ એવા પણ હોય જમીન હોય અને ગરીબ પણ હોય અને આજ તો ખબર આપડે ગુજરાતમાં પચાસ વીઘા જમીન હોય અને ચાલીસ વીઘા જમીન તો હોય દસ વીઘા જમીન જ કામની હોય તો પછી એ કઈ રીતે કામ કરવાનું એને પચાસ વીઘા જ ગણવાની કે દસ વીઘા જમીન ગણવાની પછી સો વાર નું મકાન અમદાવાદમાં બોસ નિકોલ વિસ્તારમાં કે અમુક જે જૂની પોળો હોય ત્યાં સો વાર નું મકાન જ ન હોય અથવા ઘણા બધા લોકોના સો વાર ઉપર હોય કેમ કે આજે સો વાર નીચેના મકાન ઓછા થઈ ગયા એકસો દસ પંદર વીસ વારના જ મકાન હોય હોય તો અને પણ ગરીબ વર્ષો પહેલા મકાન સો વારનું એકસો વીસ વારનું તો એ લોકોને લાભ મળશે કે નહીં મળે એટલે આ બધા જે સવાલો હતા કપિલ સિબ્બલે ઉઠાવ્યા છે ખૂબ ગજબની વાત ઉઠાવી છે અને આજ એટલા માટે ખુલાસો કરીને કહું છું જયારે બે હાજર સત્તરની ચૂંટણી પહેલા કપિલ સિબ્બલે જે ફોર્મ્યુલા આપી હતી જે અત્યારે ભાજપે આપી છે સેમ ફોર્મ્યુલા કપિલ સિબ્બલની એ સમય પણ એ હતી મને એવું લાગે છે કે રાજ્યસભાની અંદર દસ ટકા અનામતનો જે મુદ્દો છે એ યોગ્ય રીતે પસાર થાય એનું જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે લાગુ કરવામાં આવે જો લાગુ થાય તો ગરીબમાં ગરીબ લોકોને સારા લોકોને એનો લાભ મળે કેમકે એકવાર લાગુ થઈ જશે પછી આઠ લાખની મર્યાદા પાંચ લાખ કરતા એમને આવડે છે એનું પણ આંદોલન કરી શકાય નો ડાઉટ પણ એકવાર એ લાગુ થાય લોકોને ફાયદો થાય તો આશા રાખું કે એનાથી ગરીબ બાળકોને ફાયદો થશે કપિલ સિબ્બલે બહુ મુદ્દાની વાત કરી છે તો રવિશંકર પ્રસાદે ટોયલેટો ઉપર આવી ગયા કે અમે આટલા આટલા બધા સંડાસો બનાવી આખા દેશની અંદર તો મુદ્દાની વાત એ લોકો નથી કરતા મુદ્દાની વાત કરું કે આ દસ ટકા અનામતથી કેટલા લોકોને શું ફાયદો થશે ગુજરાતમાં સવર્ણોની સંખ્યા કેટલી છે

એનું કારણ જ એ છે કે નોટબંધી અને જીએસટી પછી દેશમાં રોજગાર જ નથી રહી તમને એક નવાઈ લાગશે કે જેટલા જેટલા નાના કોન્ટ્રાક્ટના ધંધા હતા કોઈક સુરતની અંદર ડાયમંડના વેપારી ધંધા કરતા હતા આજે બધા વેપારો બંધ થઈ ગયા આજે નોકરીઓ દિવસે દિવસે ઘટી ગઈ નોકરીઓ વધવી જોઈએ એની જગ્યાએ આજે યુવાનો બેરોજગાર થતા જાય છે તો મને એવું લાગે છે કે જો આવું આવું રહેશે તો ગુજરાતના યુવાન બેરોજગાર પણ રહેશે ને સારું શિક્ષણ પણ નહીં મળે પણ ઈસુદાનભાઈ ભાઈ એક વાત ખાસ કહેવાની કે દસ ટકા એક અમે તો એવી ઈચ્છા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી લાગુ થાય લોકોને ન્યાય મળે લોકોને ફી ના ભારણમાંથી એને થોડીક ઓછી વ્યવસ્થા હળવાશ મળે સારી જગ્યાએ નોકરી મળે અને નોકરી મળે તો પેપર ન ફૂટે પરીક્ષા લેવાય આ બધી વ્યવસ્થા જ અમારો વિષય છે અને વ્યવસ્થા લાગુ થાય એ જ અમારી માંગ છે બીજી તો મારે કોઈ ખાસ વાત કહેવાની તમારી જોડે હોતી નથી કેમ કે ઘણી વાત તો અમારી તમે જ કરી લો છો એટલે અમારે તો એટલું જ કહેવાનું દસ ટકા અનામત લાગુ થાય જરા કપિલ સિબલ ને બાજુ થોડું સાંભળી લઈએ ઇનોને કાયા હે આ મેં આપકો બતાઉં જો ઇન્કમ રુરલ હાઉસહોલ્ડ્સ કી જો એવરેજ ઇન્કમ હે سارے દેશ મે વો હે 22405 રુરલ परिवार की बाईस हजार चार सौ पांच और अर्बन परिवार की इक्यानवे हजार चार सौ पांच और यहां मापदंड आपने लिखा है छियासठ हजार विच मींस ऑल रूरल हाउस होल्ड ऑल अर्बन हाउस आर कवर्ड ऑल रूरल हाउस होल्ड ऑल अर्बन हाउस होल्ड वुड बी कवर्ड सो हु आर यू टू गिव अरक्षण टू नाइनटी नाइन परसेंट हंड्रेड परसेंट ऑफ दर कवर्ड एंड वॉट इज आरक्षण यू आर गिविंग टेन परसेंट हुआ यू वॉन्ट टू बेनिफिट ये नोटबंदी जैसे होगा। सर डेट मी नाउ श्री राम जब जब आप सबका मौका आएगा इन चीजों को बताएं, बताएं, बताएं मेरा मेरा सभी लोगों से आग्रह कृपया शांति बनाए रखें अपनी बात मैं सबसे आग्रह कर रहा हूं According to the socio-economic caste census 211, only 8.25% people of rural houses have monthly income of more than 10,000. Only 8.25%. The rest of 92% don't. So how are you going to benefit 92%? Where are you going to get the jobs from if your jobs are decreasing? This is another Jumla. Kamal ka Hamla aur ek Jumla. Kamal Hamla aur ek aur Jumla. Kamal ka hamla न सर एज फार एज एग्रीकल्चर आप uh, किसानों की बात कर रहे थे एग्रीकल्चर पांच एकड़ की लैंड की बात हो रही है एटी सिक्स परसेंट ऑफ द पीपल पीपल इन दिस कंट्री हैव लैंड होल्डिंग्स विच विल क्वालिफाई फॉर रिजर्वेशन एटी सिक्स परसेंट एंड हाउ मेनी विल गेट रिजर्वेशन अगेन द सेम प्रॉब्लम सो यू डोंट हैव द जॉब्स बट यू वॉन्टिंग टू गिव रिजर्वेशन टे नारियों में जॉब्स आर डिक्रीसिंग एंड यू वॉन्ट एंड यू ऐसा है हमें आपका मकसद मालूम है आप हंस रहे हो ना 2019 के बाद रो नहीं लेना कहीं अभी तो हंस रहे हो आप जैसे पिछले तीन कृपया कृपया आपस चोने, में बात ना करें कृपया आपस में बात नाउ सर जस्ट जस्ट टू से सम बेसिक फैक्ट्स दिस वॉज ट्राइड इन द लास्ट फ्यू इज बाय सेवरल स्टेट गवर्नमेंट दैट इज रिजर्वेशन ऑन द बेस ऑफ इकोनॉमिक क्राइटेरिया हरियाणा हरियाणा टेन परसेंट रिजर्वेशन स्टेट इन टू थाउजेंड सिक्सटीन राजस्थान हाईकोर्ट स्ट्रक डाउन फोर्टीन परसेंट रिजर्वेशन फॉर ईबीएस ईबीएस रिजर्वेशन फॉर पाटीदार डिमांड अर्निंग लेस देन एट लैक्स गॉट हार्दिक पटेल वन ट्वेंटी फोर सिटीशन मतलब उसने जो मांग की जो आप आज पारित कर रहे हो उसको आपने जेल भेज दिया उसको तो आपने जेल भेज दिया यही मांग कर रहा था ना वो हार्दिक पटेल यही मांग कर रहा था ना कृपया कृपया अपनी जगह में उसको आपने सिडिशन में जेल भेज दिया हार्दिक भाई कपिल सिब्बल ने एवं कहू के भाई एने तो तुमने जेल मुकी दी तुम्हें जनमत की मांग करी क्या मैं अंदाजी बात करी के जो જેલમાં મોકલવાની ક્યાં જરૂર હતી તો તમે એને જેલમાં મોકલ્યા પહેલા જ આ કોઈ વાત ઉભી ના થાત અને તમે એ સમયે દસ ટકા અનામત આપી દીધી હોત તો આજે ક્લિયર વાત થઈ ને એક સારો વિદ્વાન વકીલ પણ આજે જાહેરમાં કે છે કે તમારે દસ ટકા અનામત આપી હતી તો ગુજરાત ની અંદર આટલું મોટું નુકસાન થયું એ પહેલા આપી દીધી હોત તો હાર્દિક પટેલ ને જેલમાં મોકલી ને એકસો ચોવીસ સેડિશન લગાવવાની એટલે રાજદ્રોહ દેશદ્રોહ લગાવવાની ક્યાં જરૂર હતી તમારે આ મુદ્દાની વાત છે ને એટલા માટે મારે આ વાત કરવી પડે કે જો દસ ટકા અનામત તમારે આપી તો તમે આથી ત્રણ વર્ષ પહેલા આપી શકતા હતા તો પછી મને જેલમાં મોકલવાનો મારી સીડીઓ બનાવવાનો મને ગુજરાત બહાર મોકલવાનો મારા ભાઈઓને ગોળીઓ મારવાનો તમારા બધા કામ શું કામ કાળા કરવા હતા ઓકે સમયનો અભાવ છે પણ બે મુદ્દા ઉપર વાત થઈ ગઈ હાર્દિકભાઈ પણ આપણી સાથે જોડાયેલા રહ્યા સંસદ નથી બન્યા છતાંય સંસદમાં હાર્દિકભાઈની ચર્ચા થઈ રહી છે એ બઉ લાંબી છે સુદાન ભાઈ જીવ્યા કેટલું એ છે જબ તું જગત મેં જગ હસે તું રોય પણ એસી કરની કર કે ચલો કે તું હસે જગ રોય જગત માં કેટલું જીવ્યા ને સાહેબ અને જયારે તો આપણે જન્મીએ છીએ ત્યારે બધા પેંડા વેચાતા આપણે રડતા હોઈએ છીએ જયારે આ દુનિયા છોડીએ ત્યારે આપણે હસતા જવાનું છે દુનિયા રડતી હોય કામ કર્યું આ જ મુદ્દો છે કેટલું જીવ્યાય મહત્વનું નથી પણ કેવું જીવ્યાય મહત્વનો છે સતત આ મુદ્દે ચાલુ રહેશે સાત મહામંથન પણ આપણું છે અને દસ વાગે મહામંથન ફરીથી મહાનિર્ણય ઉપર મહામંથન થશે એટલે બાર વાગ્યા સુધી વીટીવી છોડવાનું નથી આજે આપણે જમકાર ચર્ચા કરવાની છે સાહેબ મળીએ છીએ વિરામમાં